રેસાણમાં તાલુકા કક્ષાનો નનામી દેવી નર્મદે મહોત્સવ છોડવડી ખાતે પણ ઉજવવામાં આવ્યો હતો. નનામી નર્મદે મહોત્સવ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાસ ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમો, વેશભૂષા સહિતના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને માં અમૃતમ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું અને નનામી દેવી નર્મદે મહોત્સવના ભાગરૂપે શાળાના બાળકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને આસપાસના તળાવો ખાતે જઈ નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વન વિભાગની ગ્રાન્ટમાંથી ચેકડેમ 3-4 ફૂટ ઊંચો કરાવી આપવાની જાહેરાત વન વિભાગે કરતા વન વિભાગના આ નિર્ણયને લોકોએ હર્ષભેર વધાવી લીધો હતો. આ તકે મામલતદાર શ્રી NI બ્રહ્મભટ્ટ, RFO આંબલિયા સાહેબ, THO ચાવડા સાહેબ, ભાજપ તાલુકા પ્રમુખ ગાંડુભાઈ કથિરિયા, ગામના સરપંચ સહિત આશા વર્કર તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગાંડુ કથિરિયા ભેસણ તાલુકા ભાજપ પ્રમુખ આજે 17 સપ્ટેમ્બર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ સાથે સાથે 1960 થી જ્યારે નર્મદા બંધનો પાયો નાખવામાં આવ્યો હતો ત્યારે એને પૂર્ણ કક્ષાએ લઈ જવા માટેનો જે સંકલ્પ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યો હતો એ આજે પૂરો થયો છે. આજે નર્મદા બંધ 138 મીટરની પૂર્ણ કક્ષાએ ભરાયેલો છે. એ માટે દરેક ભેસણ તાલુકાના તાલુકા પંચાયત સીટની અંદર પાણીના જળના વધામણા કરી તેનું પૂજન કરી અને પછી નાના મોટા સ્ટેજ કાર્યક્રમ આરોગ્યને લગતા કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા અને પાર્ટીના દરેક શક્તિ કેન્દ્રની અંદર કાર્યકર્તાઓ જોડાયેલા હતા. આજે જ્યાં અમે વધામણા કરવા ગયા હતા રાણપુર રોડ ઉપર જે ચેકડેમ છે ત્યાં ગ્રામજનોને એવી રજૂઆત હતી કે આ ચેકડેમ છે એને જો 2 ફૂટ સુધી ઊંચો લઈ જવામાં આવે તો પાણીની સ્ટોરેજ કેપેસિટી વધે. મામલતદાર સાહેબે અને RFO સાહેબે બંનેએ એવું કીધું કે ભાઈ આ કામ માટે અમારા ડિપાર્ટમેન્ટની અંદર જ્યાં પણ ગ્રાન્ટ હશે અથવા તો અમે એ માટે સ્પેશિયલ વ્યવસ્થા કરી અને આ કામ અમે પૂરું કરીશું એવી અમને ખાતરી આપવામાં આવી હતી. અને જંગલ ખાતા દ્વારા વન વિભાગના RFO શ્રી આંબલિયા સાહેબે જે સ્કૂલની અંદર કાર્યક્રમ હતો તે દીકરીઓની સંસ્થાઓ છે એટલે ત્યાં ગ્રાઉન્ડની અંદર પણ ફ્લેવર બ્લોકનું કામ થાય એ માટે પણ એણે જી સર. આજે 17 સપ્ટેમ્બર મહેસાણા તાલુકાનો ગુજરાત સરકાર તરફથી નમામી દેવી નર્મદે મહોત્સવ તાલુકામાં તાલુકા પંચાયતની 16 સીટ ઉપર કરવામાં આવ્યો છે અને ગળત, ચૂડા, છોડવડી, ભેસાણ આ જગ્યાએ મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વહીવટીતંત્ર તરફથી ફોરેસ્ટ ઓફિસર હોય, તાલુકાના પ્રમુખ હોય, ભાજપના, કોંગ્રેસના સર્વ ગ્રામજનો બધા તરફથી હાજરી આપવામાં આવેલી છે અને સરદાર સરોવર ડેમ છે એ 455 ફૂટ ઉપર જે ભરાઈ ગયો છે એના લીધે આપણે નીર વધામણા કરી અને સર્વ જગ્યાએ આ જ પ્રકારના ચેકડેમ બનાવી અને પાણીનો સંગ્રહ કરીએ એ પ્રકારનું આયોજન કરવામાં આવે એ આપ સૌને વિનંતી છે. નમામી દેવી નર્મદે મહોત્સવની સાથે સાથે ફોરેસ્ટ વિભાગ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ, ચેકડેમ રિપેરિંગ, શાળામાં પેવર બ્લોક લગાવવાનું કાર્યક્રમ, હેલ્થ ઓફિસર તરફથી આયુષ્યમાન કાર્ડનું વિતરણ તથા મચ્છરદાની વિતરણ અને મામલતદાર કચેરી તરફથી મતદાર યાદી ચકાસણી કાર્યક્રમનું આયોજન સાથે સાથે રાખવામાં આવેલું છે.